માલા ચાલ આપણે નીકળી જઈએ. પણ બાપુને આમ એકલા હોસ્પિટલમાં છોડીને? એમને તો એમની વસાત સાચવી લેશે, પણ બાપુને જો આપણી માયા લાગશે ને તો ફરીથી એમને દુખી થવાનો વારો આવશે. તમારી વાત સાચી છે, પણ તમારે જો એમને વધુ દુખી કરવા ન હોય તો તમારી જાતને ઓળખો અને આવેશ હવે ત્યજી દો. તમે મરદ છો મરદ. હા હા, તમે મરદ છો, તમે મરદ છો મરદ, તમે મરદ છો મરદ. હા હા, તમે મરદ છો. રાધા દીકરી, વળી પાછી તું રડવા માંડી? અરે આમ ને આમ તો તું તારી તબિયત બગાડીશ. અરે દીકરી, પાપી અભયસિંહ ના કારણે એક હારો જવાન હાથ થી ગયો, એટલે હારી જવાની કે ભાંગી પડવાની જરૂર નથી બેટા. અરે ભગવાન તને એના કરતા વધારે હારો મૂર્તિઓ મેળવી આપશે બેટા. હા માં, બાપુજી, મને એવું લાગે છે કે બેનના મન એનો ભાઈ નકામો છે, એનામાં લાગણી નથી. બેન માટે સારો મૃત્યુ ગોતવાની એનામાં તાકાત નથી. રાધાએ એવું માની લીધું છે. હા, મારી બેને એવું માની લીધું છે કે એનો ભાઈ નથી, અને ભાઈ હોય તો એ મરી ગયો છે. બસ ભાઈ બસ, હવે વધુ ના બોલો. તમે બધાને હું ખૂબ દુખી કરું છું ને, એ બદલ હું તમારા બધાની માફી માંગુ છું. દીકરી, પણ ભાઈ ભાઈ મને નથી સમજાતો કે હું શું કામ આમ કરી રહી છું, હું કેમ આટલી બધી હારી ગઈ છું. રાધા રાધા, અરે રાધા, તું હારી જાય તો કેમ ચાલે? હા રાધા, અરે મજાક મસ્તી અને જિંદગીમાં હસવું તો તે મને શીખવાડ્યું હતું. મારી જિંદગી તો દુઃખનો દરિયો છે, તોય તારા સથવારે તારી શિખામણે હું જાણે સુખના હિંચકે ઝૂલતી હો એમ જીવું છું. અરે અરે, આ તારા બાપુની દીની આંખમાંથી નીતરતો પ્રેમ જો. અરે દીકરીના દુઃખથી ઢળી પડેલું મારું મોઢું જો. અરે આ તારા દુખે દુખે થતા તારા ભાઈ લેજો. ભાઈ સોનો. હા રાધા, અરે જિંદગીમાં આવો પ્રેમ મેળવવા માટે બધા ભાગ્યશાળી નથી હોતા, એ તો તું જાણે છે, એ તું જાણે છે. છતાં આ તારી બેનપણીનું એક વચન સાંભળી લે, જ્યાં સુધી મારી બેન રાધાનો માળવો નહીં બંધાય ત્યાં સુધી સોનુનો માળવો પણ નહીં બંધાય. સોનુ નહીં બંધાય. બરવાળાના માં અંબાજી, મહેર કરો, ચમત્કાર કરો, મારી બેનની ઈચ્છા પૂરી કરો. માં, મારી બેનની ઈચ્છા પૂરી કરો. હે માં અંબાજી, No, no, no.
હાલ હું તારે ઘરે મૂકી જાઉં. તમે હિસાબ જ કર્યા કરશો કે દીકરાના લગ્ન માટેની પણ ફિકર કરશો? શા માટે ચિંતા કરું હું? ઉપર વાળા પર ભરોસો રાખ, સૌ સારા વાના કરશે. અને રાજેશ, બેન ક્યારની બહાર ગઈ છે? બાપુ, શું થયું? દીકરી શું થયું? તું રડે છે કે? દીકરી શું થયું એ કે તો ખરી, અને અને તારી આ હાલત? બાપુ, બાપુ, આ ભાઈ ના હોત ને તો આજે ઉલટાઈ જાત. બાપુ, હું મરી જાત. બાપુ, બાપુ, બે ગુંડાઓ મારી ઇજ્જત લેવા તૂટી પડ્યા હતા, પણ પણ માતાજીએ આ ભાઈને મોકલી આપ્યા. અને માનો માનો કે તમારી આ દીકરી નવી જિંદગી લઈને પાછી આવી. બાપુ, દીકરી તું ઓળખે છે એમને? એ કોણ છે? તારા ભાઈ માટે જે છોકરી જોવા ગયા હતા અને આપણે ના પાડી હતી ને, એ દાદાનો ભાઈ છે. ભાઈ, તમારો ઘણો ઘણો આભાર. વડીલ, એમાં આભાર શાનો? આ તો આંખ સામે માં બેન દીકરીની આબરૂ લૂંટાતી હોય તો રોડાનો જીવવું ધૂળ બરાબર છે. અને પછી આગળ પાછળનું જમા ઉધાર હું વિચારતો નથી. આવે હું તમને મળવા આવવાનો જ હતો. અભય સંજ્ઞા ચડાવવાના લીધે એક સારા સંબંધો બંધાતા અટકી ગયા, એ સમજાવવા આવવાનો હતો. બસ ભાઈ, બસ. હવે કંઈ કહેવાની કે સમજાવવાની કંઈ જ જરૂર નથી. અમે એક સારા ખાનદાન, એક સારી કન્યાના સંસ્કારોને અભય સંજ્ઞા ચડાવવાથી ખૂબ જ અન્યાય કર્યો છે. ભાઈ, તમને જો મંજૂર હોય તો અમે અમારા દીકરા માટે તમારી બેન રાધાના હાથની માંગણી કરીએ છીએ. ખરેખર? એથી રૂડો છું? શું વાત કરે છે? અરે આ તો ચમત્કાર થઈ ગયો. જે ઘરના ના પડીને ગયા હતા એ જ ઘરમાં આપણી રાધાનો સ્વીકાર કરવા તૈયાર થઈ ગયા. બાપુજી, સોનીએ મને બરવાળાના માં અંબાજીની માનતા રાખવાનું કહ્યું હતું. અને માં અંબાએ મારી લાડકીની ઈચ્છા પૂરી કરી. માં, બાપુજી જોયું આપણે સાચા હતા ને, એટલે માં અંબાએ આપણી વાત સાંભળી. મેરુભાઈ, નમસ્તે. અરે એ ઘરે આટલા બધા મહેમાન? અરે ભાઈ વાત શું છે? મેરુભાઈ, અમે આ રૂડાભાઈને ધારાસભાની ચૂંટણીમાં ઉભા રહેવાની વિનંતી કરવા આવ્યા છીએ. પણ માણ માણ કાઈ નહીં રૂડાભાઈ, અમે સૌ નક્કી કરીને આવ્યા છીએ કે આ વખતે તમને ઉભા રાખી જીતાડવાના છે અને અભિમાની અભયસંઘનું પાણી ઉતારવું છે. પણ મારા બદલે બીજું કોઈ? આ પંથકમાં તમે જે કેવા માણસ છો જેણે બહુ બધાના કામ કર્યા છે. અરે તમે તો લોકોના દિલમાં વસેલા છો. હા ભાઈ, એ દુષ્ટ અભયસિંહને બરાબર પાઠ ભણાવવાની જરૂર છે. અને આ તાકાત તારા સિવાય બીજા કોઈનામાં નથી. હા રૂડા, આવો મોકો ફરીથી નહીં મળે. ખરો માંડવો તો ચૂંટણીના ઘોડે ચડીને અભયસિંહનો ઘમંડ ઉતારવાનો છે. અરે તો વચાર હું કરવાનો? મરદ કસુંબલ રંગે ચડે. હા દીકરા, અમારા આશીર્વાદ તારી હારે છે. મા બાપના આશીર્વાદ, તમારા લોકોનો પ્રેમ, મારી ઉપરનો વિશ્વાસ મારા સદભાગ્ય છે. બોલો રૂડા ભાઈ નો જય. બોલો રૂડા ભાઈ નો જય. બાપુ, હવે તો બધી જ બાજુથી આપણી પથારી ફરવા લાગી છે. લગ્નમાં પણ એમનું ધારેલું થયું. ને બાપુ, તમને હવે એ ખબર છે, ધારાસભાની ચૂંટણીમાં આપણી સામે પેલો હરાયેલો રૂડો ઉભો રહ્યો છે. એમ તો ભલે ને ઉભો રહે, શું ફેર પડે છે? હા અરે બાપુ, એ નાલાયક જો ચૂંટણી જીતી જશે ને તો આપણું તો નાક જ કપાઈ જશે. અરે હાર કે જીત જે થાય એ તો જોયું જશે બેટા. પણ એક વાત યાદ રાખજે કે તારા બાપ